સુરતમાં માલધારી સમાજનો પ્રશ્ન હવે ગુજરાતના રાજકીય ઘરોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. જે રીતે સુરત મહાનગરપાલિકા દ્વારા તબેલાઓને ઢોરને પકડીને લઈ જઈ રહી છે, તેને જોતા હવે કોંગ્રેસ પણ માલધારીઓના સમર્થનમાં આવી ગઈ છે. કોંગ્રેસનું કહેવું છે કે જે તે સમયે કોંગ્રેસ સરકારે પશુઓ માટે ખૂબ સારી વ્યવસ્થા કરી હતી, પરંતુ ભાજપ જે ગાયની પૂંછડી પકડીને ગાંધીનગરની સત્તાએ બેઠી છે તેની સામે જ હવે અન્યાય કરી રહી છે. સુરત શહેરમાં હાલ માલધારીઓના પ્રશ્ને રાજકીય ગરમાટો જોવા મળી રહ્યો છે, ત્યારે માલધારીઓના સમર્થનમાં કોંગ્રેસ પણ આવી ગયું છે. સુરત શહેરમાં તબેલાઓ દૂર કરવાની કાર્યવાહીને લઈને હવે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું છે કે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરતા શંકા ઉભી થઈ રહી છે કે જે બિલ્ડરો પોતાના પ્રોજેક્ટ ઉભા કરી રહ્યા છે તેની આસપાસના તબેલાઓને દૂર કરવા માટે હાઈકોર્ટનું આહવાન આગળ ધરવામાં આવી રહ્યું છે. તબેલાઓ દૂર કરીને બિલ્ડરોને ખુલ્લો મેદાન આપવાનો કારસો રચાયો છે. ભારતીય જનતા પાર્ટીની સરકારને ઉખેડી ફેંકવાનું એપી સેન્ટર ફરી એકવાર સુરત શહેર બનશે. સરકારે મૂંગા પશુઓને જે પ્રકારે પકડી રહી છે તે ન્યાયસંગત નથી. અમે કાયદાકીય લડત લડીશું અને ભાજપનો પડદા પાછળનું જે ખેલ છે તેને પણ ઉઘાડી પાડીશું. હું આપ પત્રકાર મિત્રો સાથે પત્રવાર્તામાં સંવાદમાં એ વાત આપની સાથે શેર કરવા માંગુ છું. 4 તારીખે દિલ્હી ખાતે મહેંગાઈ પર હલ્લા બોલ એવો એક ભવ્ય કાર્યક્રમ આખા દેશની જનતા જે છે એ ભાજપની સરકારની શાનને ઠેકાણે લાવવા માટે રામલીલા મેદાનમાં આપી દે છે, ત્યાં રાહુલજી એને સંબોધન કરશે. અને તરત જ બીજા દિવસે 5 તારીખે ગુજરાતમાં રિવરફ્રન્ટ ખાતે માન્યવર રાહુલજી આવશે અને ગુજરાતની જનતાની જે આ પીડા છે મોંઘવારી અને બેકારી એના મુદ્દા ઉપર અને પરિવર્તન સંકલ્પનો જે સંવાદ છે એ અમારી સાથે કરશે, સમગ્ર ગુજરાત સાથે કરશે. ત્યારબાદ રાહુલજી ખુદ 7 તારીખે કન્યાકુમારીથી ભારત જોડો પદયાત્રામાં નીકળશે અને સમગ્ર દેશમાં 148 દિવસની 3,750 કિલોમીટરની પદયાત્રા જે થવા જઈ રહી છે એના પ્રશિક્ષણ આપવા માટે અમે લોકો કન્યાકુમારી ખાતે એક બાજુ આવીશું. ચોથી જે વાત આપની સાથે કે 10 તારીખે ગુજરાતની અંદર કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગુજરાત બંધનું એરાન અને એ પણ સ્વયંભુ, કારણ કે ગુજરાતની જનતાને કોરોના વખતે હોય કે અન્ય સમસ્યાઓ વખતે હોય, નરેન્દ્રભાઈ હોય કે પછી ભૂપેન્દ્રભાઈ હોય, તાળી વગાડો, થાળી વગાડો, ઢોલ વગાડો, નગારા વગાડો, ટૂંકમાં તમે તમારી પીડા ભૂલી જાઓ, માત્ર ને માત્ર તાલીમ થાળી વગાડો એ કલ્ચર જે ઊભું કર્યું છે એની સામે ગુજરાતની જનતા બેકારી અને મોંઘવારી આ બે મુદ્દાઓને લઈને એક સમગ્ર ગુજરાતમાં બંધનું એલાન આપ્યું છે. મને વિશ્વાસ છે કે સુરતના, દક્ષિણ ગુજરાતના અને સમગ્ર ગુજરાતના લોકો આમાં સાથ સહકાર આપશે. જનતા જે છે જ્યારે પોતાની પીડાઓને ભૂલીને માત્ર રાજાઓના ઈશારે નાચવાનું શરૂ કરી દે તો રાજાઓ જે છે રંગરેલિયા મનાવતા થઈ જાય. રાજાઓની શાનને ઠેકાણે લાવવી હોય તો જનતાએ શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગારી, મોંઘવારી, સુરક્ષા આ બધા મુદ્દા ઉપર જાગૃત થવાની જરૂર છે. વેપારીઓ પરેશાન છે ત્યારે આ બંધનું એલાન આપવામાં આવ્યું છે. ધન્યવાદ. ગુજરાત હાઈકોર્ટના આદેશનું ખોટું અર્થઘટન કરી હાલ સુરત મનપા દ્વારા જે રીતે માલધારીઓના માલિકીના તબેલા તોડવાની તથા ગાયો લઈ જવાની ખોટા કેસ કરી દંડ કરવાની કામગીરી ચાલી રહી છે, તાત્કાલિક બંધ કરવા માટે કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.